બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી કોર્ટમાં 2019નો ચેક રિટર્ન કેસમાં ગોવિંદભાઈ રમાભાઈ પટેલ રતનગઢ કાંકરેજવાળાને 5 લાખ રૂપિયાનો દંડ અને 1 વર્ષની સજાનો હુકમ કર્યો છે. એક વ્યક્તિને 1 વર્ષની સજા અને ₹5 લાખનો દંડ ફટકાર્યો. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના શિહોરી ગામના વતની અશોકકુમાર મગનભાઈ દવે પોતાના મિત્રો એવા રતનગઢ તાલુકો કાંકરેજ ગામના પટેલ ગોવિંદભાઈ રામભાઈને ખર્ચ માટે 2.5 લાખ આપેલા તેમજ સદર રકમનો દેના બેંક શિહોરી ખાતાનો ચેક આપેલ, જે ચેક ફરિયાદીએ પોતાના ખાતામાં જમા કરાવતા સદર એ ચેક આરોપીના ખાતામાં જમા કરાવતા આરોપીના ખાતામાં બેલેન્સ ન હોવાના કારણે ચેક પરત થયેલ, જેથી ફરિયાદી અશોકભાઈ દવે આરોપી ગોવિંદભાઈ સામે પોતાના વકીલ શ્રી એ વી શાહ મારફતે શિહોરી કોર્ટમાં 138 જોગવાઈ હેઠળ ફરિયાદ દાખલ કરેલ. આ ફરિયાદ ચાલતા સિનિયર વકીલ શ્રી અશ્વિનભાઈ શાહ ફરિયાદી તરફે ધારદાર રજૂઆત કરી હતી અને આરોપીને સજા અપાવી હતી અને ચેક 2019માં આપેલ 2,50,000, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો રૂપિયા લેનાર ગોવિંદભાઈ રમાભાઈ પટેલના બેંક ખાતામાં પૈસા ન હોવાથી ચેક રિટર્ન થતાં શિહોરી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ કોર્ટના જજ શ્રી પી બી પટેલે કેસ ચલાવતા અને વકીલ અશ્વિનભાઈ શાહે દલીલો કરતા શિહોરી કોર્ટના જજ શ્રી પી બી પટેલ સાહેબે ચેક રિટર્ન કેસના ફરિયાદી પક્ષે ચુકાદો આપ્યો હતો અને આરોપી ગોવિંદભાઈ રામાભાઈ પટેલને 5 લાખનો દંડ અને 1 વર્ષની સજા ફટકારી દીધી હતી. ત્યારે હવે આવા ચેક રિટર્નવાળા લોકોમાં ભારે ચકચાર જગાવનાર ચુકાદો આવ્યો છે અને શિહોરી કોર્ટના જજ શ્રી પી બી પટેલ દ્વારા ઘણા બધા કેસોનું ભારણ ઓછું કરીને લોકોને ન્યાય મળે એવા ઉમદા પ્રયત્નો કરી રહ્યા છે. અહેવાલ ઇન્દ્રસિંહ વાઘેલા, શિહોરી કાંકરેજ, સાથે ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા.